नमस्कार मित्रों, हूँ छू कोमलकुमार शाह। आ वीडियो में आप जुवाना चाहिए कि कई रीते बीजी नी अंदर अपने सेटलमेंट समरी ऑन करी सकिए। सेटलमेंट समरी एटले कहेवा मतलब शू, घणा बधा कस्टमरे पहली वार जीएसटी एरा में कॉम्प्यूटर लीधु, घणा बधा कस्टमरे पहली वार एकाउंटिंग सॉफ्टवेर लीधु छे, अने ए लोकोने एटली बधी तकलीफ पड़े छे कि वस्तु वेची दीधा पछी पेमेंटनी एंट्री करवी पड़े छे, अरे रिसिप्टनी एंट्री करवी पड़े छे, वस्तु खरीदा पछी पेमेंटनी एंट्री करवी पड़े छे। ए लोको एम पूछे छे कि साहेब एवुं कंई ना थाय कि ज्यारे वस्तु वेचीए त्यारे ने त्यारे बिल बनावता पहेला जे आपणने पूछी ले कि आना पैसा कई रीते आव्या छे, કેશમાં આવ્યા છે, ચેકથી આવ્યા છે, કાર્ડથી આવેલા છે કે બાકી રાખી ગયા છે, તો બહુ જ સિમ્પલ રહેતી એ વસ્તુ બીજીમાં પોસિબલ જ છે કે તમે જ્યારે પણ વસ્તુ વેચો ત્યારે જે તમને પૂછી લે કે આના પૈસા આવ્યા છે કે નથી આવ્યા, અને આવ્યા તો કઈ રીતે આવેલા છે, એટલે તમારે સેપરેટ રિસિપ્ટની એન્ટ્રી મારવી ના પડે, એન્ટ્રી કરવી ના પડે। તે જ વેથી તમે જ્યારે કોઈ વસ્તુ ખરીદો ને ત્યારે તમે એનું પેમેન્ટ કરી જ દેતા હો તો તમારે ત્યાં એન્ટ્રી કરવી જ ના પડે, પેમેન્ટની એન્ટ્રી ત્યાં ત્યાં જ પૂછી લે। તો એના માટેના ઓપ્શન્સ બીજીમાં અહીંયા આપેલા છે કે કંટ્રોલ એફ, બીજીમાં કોઈ પણ સેટિંગ કરવું હોય તો કંટ્રોલ એફમાં જ જવું પડે, બીજો કોઈ રસ્તો નથી। અહીંયાથી વાઉચરમાં મારે સેટિંગ કરવાનું છે એટલે મારે વાઉચર કોન્ફિગરેશનમાં જ જવું પડે। મારે અહીંયા સેલ્સમાં જે છે તે સિરીઝમાં જીએસટી સિરીઝ છે એમાં જવાનું, વાઉચર કોન્ફિગરેશનમાં જવાનું, અને અહીંયા ઇનેબલ સેટલમેન્ટ સમરી ડિટેલ્સ જે છે તેને યસ કરી દેવાની। મિત્રો, આના દરેક ઓપ્શનમાં બીજા એટલા બધા સબ ઓપ્શન છે, મેં આગળ બી કીધું કે આ ખાસું મોટું સોફ્ટવેર છે, કોઈ પણ બિઝનેસની રિક્વાયરમેન્ટ આ સોફ્ટવેરમાં આપણે વિધાઉટ એની કસ્ટમાઇઝેશન સારામાં સારી રીતે સેટ કરી જ શકીએ, ખાલી લઈને બેસવાની જરૂરિયાત છે, અને બીજા શબ્દોમાં કહેવું તો પૈસા ખર્ચવાની જરૂરિયાત છે। માણસને જોઈએ છે બધું પણ એ પૈસા નથી ખર્ચી શકતો, સૌથી મોટી તકલીફ એ છે। ઇનેબલ સેટલમેન્ટ ડિટેલ્સ અહીંયાથી હું યસ કરું છું તો અહીંયા એ મને ઓપ્શન્સ બતાવે છે કે કેશ મારી પાસે પૈસા કઈ રીતે આવી શકે, તો એક તો મારો કસ્ટમર મને કેશ આપશે, બીજું તો કે એ મને કાર્ડથી પેમેન્ટ કરી શકે, તો કાર્ડનું પેમેન્ટ હું શેમાં લઉં છું, તો કે કોટક મહિન્દ્રાનું મારું મશીન છે, ત્રીજું તો એ પાર્ટી કદાચ ચેક બી આપી શકે, તો ચેક તો હું સ્ટેટ બેંકમાં જ લઉં છું બરાબર। અને અહીંયા જે ઓપ્શન છે તે કે તમારે સ્પેસિફાઈડ ડિટેલ્સ સેપરેટલી, તમારે પાછી ડિટેલ્સ કંઈક સેપરેટલી બતાવવાની છે તો તમે યસ કરી શકો બરાબર, અને પોસ્ટ સેટલમેન્ટ ડેટા અલોંગ વિથ પાર્ટી ડેટા યસ કરી દઈએ આપણે, અને પછી જ બિલ પ્રિન્ટ થવું જોઈએ યસ કરી દઈએ બરાબર, અને અહીંયાથી હું ઓકે કરી દઉં। આટલું સેટિંગ મારે કરવાનું છે કે તમે જો એકથી વધારે કાર્ડના મશીન હોય તો અહીંયાથી એકથી વધારે પણ લઈ શકો બરાબર, તો તે પ્રમાણે છે। તો અહીંયા હું આપી દઉં, અહીંયા જે છે તે હું એક જ કાર્ડનું મશીન આપું છું એટલે એન્ટ્રી મારે એટલી ઓછી કરવી પડે, અને આટલું સેટિંગ તમારે ક્યાંથી કરવાનું છે, કંટ્રોલ એફ, વાઉચર કોન્ફિગરેશન, સેલ્સ એનું સિરીઝ, એનું વાઉચર કોન્ફિગરેશન, અને સેટલમેન્ટ સમરીમાં કોન્ફિગરેશનમાં જઈને કેશની સામે કેશ, કાર્ડની સામે કઈ બેંકનું મશીન છે તે, ચેક આપણે કઈ બેંકમાં ભરીએ છીએ, અને બાકી રાખે તો પાર્ટીના ડેટામાં જવા દેવાનું તે, આટલું સેટિંગ કરીને આપણે સેવ કરી દઈએ। હવે કોઈ બિલની એન્ટ્રી કરીએ આપણે બરાબર, સપોઝ કે 28% આપણે કોમલભાઈને કોઈ વસ્તુ સેલ કરીએ છીએ બરાબર, 28% વાળી એક વસ્તુ મેં એમને સેલ કરી 15,000 રૂપિયામાં, અને એના પર મને સી જીએસટી એસ જીએસટી લાગેલો છે, સોરી જો આવું કંઈ થઈ જાય ને તો F9 લાઈન ડિલીટ કરીને પાછું સિલેક્ટ કરી દેવાનું, તો તરત એ આવી જશે। આ બિલને હું સેવ કરી દઉં બરાબર, કોની સામે એડજસ્ટ કરી રહ્યા છે, આગળના મારા જે એડજસ્ટમેન્ટ્સ હતા તે મને પૂછે છે, અને આ સેવ થઈ ગયું, અહીંયા નથી આવ્યું બરાબર। કંટ્રોલ એફમાં જઈએ, વાઉચર કોન્ફિગરેશનમાં જઈએ, સેલ્સમાં જઈએ, જીએસટીમાં જઈએ, વાઉચર કોન્ફિગરેશન, ઇનેબલ સેટલમેન્ટ સમરી, અને આને નો કરી દઈએ અને ફર્સ્ટ સેટલમેન્ટ મોડ આપી દઈએ બરાબર।
એડ અહીંયા હું વાઉચરને એડ કરી દઉં પાર્ટી અહીંયા 28% વાળું એક મશીન મેં 15,000 રૂપિયામાં વેચેલું છે અહીંયા જે છે તે મારો CGST અને SGST અને અહીંયા સેવ કરું એટલે એ મને સેટલમેન્ટ ડિટેલ્સ પૂછે છે ત્યાં મેં પોસ્ટ સેટલમેન્ટ આપી દીધેલો હતો એટલે આગળનું લેતું હતું હવે એ મને પૂછે છે કે 19,200 રૂપિયા લેવાના છે કઈ રીતે લેશું તો કોમલભાઈ તો ખાલી 5,000 જ કેશ આપી ગયા છે બાકી તો કે એમણે કાર્ડથી બી પેમેન્ટ નથી કર્યું ચેક બી નથી આપ્યો અને એમણે એવું કીધું છે કે બાકીના 14,200 હું પછીથી આપી જઈશ તો સેવ કરી લઈએ બરાબર તો તમે માર્ક કરો તો અહીંયા ખાલી 14,200ની જ એન્ટ્રી આવી પહેલાં 5 ઓટોમેટિકલી કેશમાં જમા થઈ ગયા સેવ કરી દઈએ એટલે આ એન્ટ્રી સેવ થઈ ગઈ બરાબર એટલે હવે આની ઇફેક્ટ જોવી હોય તો આપણે એનું લેઝર જોવું પડે બરાબર અને અહીંયા આપણે કેશનું લેઝર જોઈએ અને F2 કરીએ તો અહીંયા બતાવે કે કોમલભાઈ પાસેથી 5,000 રૂપિયા મને કેશ આવેલી હતી શેની છે એન્ટર કરીએ તો બતાવે કે આ જે બિલ છે તેના પેટે મને 5,000 કેશ મળેલા છે આપણે કોમલભાઈનું ખાતું જોઈએ અહીંયાથી અલ્ટર એલ કરીને તો બીજી કોઈ જ વસ્તુ અહીંયા નથી આપતો સીધું F2 કરી દઉં છું તો તમે માર્ક કરો તો આ 19,200ના બિલની સામે ખાલી 5,000 રૂપિયા આવેલા છે બાકીના બધા પૈસા બાકી આવે છે બરાબર એકવાર હું આ બધી એન્ટ્રીને ડિલીટ કરી કાઢું અને તમને પાછી એક એન્ટ્રી કરીને બતાવું તો તમને આઈડિયા આવશે ને આની ઇફેક્ટ પ્રોપર ખબર પડશે આ મેં બધી એન્ટ્રી કાઢી નાખી એની બરાબર એન્ટ્રી કેવી રીતે કાઢી નાખી તો શિફ્ટ અને એરો કીથી બધી એન્ટ્રી સિલેક્ટ કરી દીધી અને એન્ટ્રીને ડિલીટ કરવા માટે F8 બટન પ્રેસ કરી દીધું એટલે બધી એન્ટ્રી ડિલીટ થઈ ગઈ તમે ભૂલમાં આવું કરતા નહીં તમારી એન્ટ્રીમાં આ તો સેમ્પલનો ડેટા છે એટલા માટે મેં ડિલીટ કર્યું છે તમે તમારા ઓરિજિનલ ડિટેલમાં કંઈ ડિલીટ નહીં કરતા અહીંયા એક ટ્રાન્ઝેક્શન હું એન્ટર કરું છું તો 5,000 કેશ આપી ગયા બાકી કોઈ પૈસા આપી નથી ગયા અને બાકી રાખી ગયા છે બરાબર સેવ ઓકે અને અહીંયા એમ કીધું હોય કે હું 3-1 દિવસમાં આપી દઈશ તો તમે અહીંયા 3-7 લખી શકો એટલે 3 દિવસ પછી પૈસા માંગવાના લિસ્ટમાં એનું નામ આવી જાય અને આપણે પૈસા માંગવાની ખબર પડે અને આપણે સેવ કરી દીધું હવે આપણે એનું લેઝર અહીંયાથી ચેક કરીએ તો જો તમે અહીંયા જુઓ તો તમને ધ્યાનમાં આવે કે ઓપનિંગ કાંઈ નહોતું કોઈ પૈસા લેવાના નથી એક બિલ બનાવ્યું તેના પેટા 30 દિવસે તેમણે 5,000 રોકડા આપી દીધા હતા અને 14,200 બાકી રાખી ગયા છે અને આ 14,200 જે છે તે બાકી છે એટલે મિત્રો આમ તમે છે ને તે બહુ જ સિમ્પલ વેથી કંટ્રોલ F વાઉચર કોન્ફિગરેશન સેલ્સ GST વાઉચર કોન્ફિગરેશનમાં ઇનેબલ સેટલમેન્ટ ડિટેલ્સ યસ કરશો અને કોના ખાતામાં પૈસા ડાયરેક્ટલી જવા જોઈએ કેશના કેશમાં જવા જોઈએ કાર્ડના આ બેંકમાં જવા જોઈએ અહીંયા જવા જોઈએ અને એક ઓપ્શન રાખી દેવાનો પોસ્ટ સેટલમેન્ટ ડેટા વિથ અ પાર્ટી ડેટા યસ કરી દો એટલે સીધું તમારું સેટલમેન્ટ સમરી ઓપન થઈ જશે તમારે સેપરેટલી રિસિપ્ટની એન્ટ્રી કરવી પડતી નથી દરેક મોલમાં ને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં આ જ સિસ્ટમ હોય છે અને આ જ સિસ્ટમથી કામ થાય છે સેફ સેટલમેન્ટ સમરી પરચેઝમાં છે તમે કોઈ વસ્તુ ખરીદી લાવો છો અને તે જ વખતે તમારે એના પૈસા ચૂકવવા છે સેલ્સમાં આવું બને છે ખરીદીમાં ભાગ્ય જ બને છે ખરીદી તો ગમે ત્યારે થતી હોય ને એના પૈસા આપણે રોકડા કે ચેકથી તાત્કાલિક ચૂકવતા હોય ને એની એન્ટ્રી ના કરવી હોય તો તમે આ વસ્તુને ઓન કરી શકો સેમ ટુ સેમ છે તમારે કેશની સામે કેશને કોન્ફિગર કરવાનું છે સપોઝ કે ચેકની સામે હું અહીંયા આને કોન્ફિગર કરી કાઢું છું અને અહીંયા જે છે તે સેટલમેન્ટ ડેટા વિથ પાર્ટી ડેટા આપી દઉં છું અને અહીંયા હું તમને એક એન્ટ્રી કરીને બતાવું એટલે તમને ધ્યાનમાં આવશે અહીંયા બીઝીનું એક લેજર છે
તેની બધી જ એન્ટ્રી પહેલાં આપણે ડિલીટ કરી કાઢીએ, એટલે તમને ધ્યાનમાં આવે. જો મેં અહીંયાથી શિફ્ટ અને એરો કીથી સિલેક્ટ કરી દીધું, અહીંયા ડિલીટ માટે જે છે દેટ ઇઝ F8 બટન આપેલું છે, F8 પ્રેસ કરી દઉં છું એટલે એન્ટ્રી ડિલીટ થઈ જાય છે. હવે એક બીજી પાસેથી હું કોઈ પરચેઝની એન્ટ્રી કરું છું, અહીંયા મેં ઇન્ક્લુડિંગ લઈ લીધું છે જેથી મારે પહેલાં CGST SGST સિલેક્ટ ના કરવા પડે એટલા માટે, બરાબર. અને આ વાઉચરને હું સેવ કરી દઉં છું તો એ તરત જ મને પૂછે છે કે બીજી પાસે આ ખરીદું તો આના પૈસા આપી દીધા, તો ના, સ્ટેટ બેંકનો ચેક મોકલાવ્યો છે અને ચેક નંબર જે છે તે આ છે એમ, બરાબર. અને ડેટ કઈ છે તો કે મેં 3/7 આપેલો છે એમ, અને ઓકે કરી દઈએ. પરચેઝ બિલ બીજી મોકલાયું તે કયું છે તો કે 1-2-3 છે, આ એન્ટ્રી થઈ ગઈ. હવે તમે અહીંયાથી એનું લેજર ચેક કરો તો બીજીમાં તમને બતાવશે કે ઓપનિંગ કાંઈ નહોતું, 10,000 ખરીદી કરીને તે દિવસે 10,000 ચેક આપી દીધો એટલે આ એકાઉન્ટ તમારો ક્લોઝ થઈ ગયું. એટલે આ કેસમાં તમારે સેપરેટલી પેમેન્ટની એન્ટ્રી કરવી પડતી નથી, આ તમારો ટાઈમ બચી જાય છે. તો મિત્રો, આમ આપણે આ વિડીયોમાં જોયું કે કઈ રીતે બીઝીની અંદર સેલ્સ વખતે અને પરચેઝ વખતે આપણે સેટલમેન્ટ સમરી ઓન કરી શકીશું અને જેનાથી આપણે આપણો સમય બચાવી શકીએ અને પરફેક્ટલી એકાઉન્ટ મેન્ટેન કરી શકીએ, જેથી મિસ્ટેક પણ ઓછી થાય અને એડિશનલ જે રિસિપ્ટ અને પેમેન્ટની એન્ટ્રી કરવી પડે છે તે પણ ના કરવી પડે. થેન્ક યુ વેરી મચ, આભાર.